લીલી ઝંડી ફરકાવીને વિદાય આપવા પધારેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ માન્ય ભરતસિંહભાઈ, માજી સાંસદ સોમાભાઈ, કુંવરજીભાઈ, રાજુભાઈ, શૈલેષભાઈ, ભગાભાઈ, બધા બહુ બધા આગેવાનો, આપ સૌ ભાઈઓ અને બહેનો, આવા ખરા બપોરે એક મુદ્દો લઈને અમે આપ સૌની પાસે આવ્યા છીએ. આ દેશ બંધારણથી ઘડાયેલો છે. વી ધ પીપલ, હમ ભારત કે લોગ, એવું કહીને બાબા સાહેબની જે કમિટી બનેલી દેશના નાગરિકોને હક અને ફરજો માટે, જવાબદારી માટે, એમાં બાબા સાહેબનો રોલ અતિ મહત્વનો હતો. દેશના બંધારણના ઘડવૈયા કહેવાયા અને એમના બંધારણના જ્યારે દિલ્હીના દરબારમાં લીલા ઉડતા હોય, એક પક્ષ આજે સત્તા ઉપર હોય, અમને રવા દો ભાઈ, પછી કહેજો ચાલો, હમણાં અમારી વાત સાંભળો, પછી એ જ સાંભળવાની. એટલે એક પક્ષ આજે સત્તા પર હોય, કાલે પક્ષમાં હોય, પણ પોતાની વાતનું સાતત્ય, તમે સાચી વાત હોય તો કોઈ પણ પક્ષ હોય તો ટેકો અપાય, ખોટી વાત હોય તો ઠેઠ સુધી ના પડાય, પણ વિરોધ પક્ષમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારે સત્તાધારી પક્ષની સાચી વાત હોય તો પણ ખોટી વાત છે. ને સત્તા પર આવ્યા પછી ગઈકાલે જે તમે તમે થૂંકેલું હતું એ ચાટવા માટે વિરોધ પક્ષમાં ખોટી વાત હતી એ સાચી વાત આજે તમે સત્તા ઉપર છો માટે માનો. આવા બંધારણ સાથે વિપક્ષની જવાબદારી કે શાસક પક્ષની જવાબદારીમાં એનડીએ સરકાર, ભાજપની સરકાર એ લોકોને બેવકૂફ બનાવી રહી છે. બાંગ્લાદેશની સંધિ થઈ, કોંગ્રેસ સરકાર સંધિ કરવા ગઈ તો કે દેશદ્રોહ, તમે શું કરી રહ્યા છો અત્યારે? ફ્રાન્સના વિમાન ખરીદ્યા, કોંગ્રેસ ખરીદવા ગઈ તો બહુ મોટો ભ્રષ્ટાચાર છે, તમે શું કરી રહ્યા છો? આજે આવા અનેક મુદ્દા એટલે કલ્પના બહારના મુદ્દા વિરોધ પક્ષમાં હોય એટલે લોકોને બહેકાવવાનું કામ બાંગ્લાદેશના નાગરિકોના માથા વાળી લાવો, પાકિસ્તાનીઓના માથા વાળી લાવો, ચીન સામે લાલ આંખ કરો. ને આવા અનેક જે બાબા સાહેબે તમને બોલવાની છૂટ આપેલી સ્વતંત્રતા, એનો વાણી વિલાસમાં બેફામ જે દુરુપયોગ કરીને લોકોને બેવકૂફ બનાવીને દિલ્હીમાં બેઠેલી ભાજપની સરકાર, એના માટે આપણે આપણી જાત સાથે પ્રશ્ન પૂછવો જોઈએ. કોઈ પણ પક્ષના માણસ માની શકે, પક્ષો છે લોકશાહી છે. બાબા સાહેબે બંધારણના અધિકારોમાં ઘણું બધું આપણને આપ્યું છે, પરંતુ દરાર ખોટું હોય, હાવ જુઠ્ઠું હોય, મત લેવા માટે લોકોને બેવકૂફ બનાવતા હોય, તો મતદાર તરીકે, નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે સમજીએ કે શું થઈ રહ્યું છે. આ 12 મહિના ઉપર થવા આવ્યું દિલ્હીની સરકારને, ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા છે. મુદ્દા ન હોય એવા મુદ્દા ઉભા કરવા, જેને પબ્લિકનો કોઈ સંબંધ ન હોય, મીડિયામાં વહેતા મૂકવા એ બધા મુદ્દા, લોકો એ મુદ્દાની દિશામાં વિચાર કરે, પણ લોકોને જે આજે મુદ્દો જરૂર છે એના બાળકોને ભણતરનો, આજે બાળકોનું શિક્ષણ સત્ર શરૂ થાય, શું હાલત છે, કેટલો ડ્રોપઆઉટ રેશિયો થાય, કેવું પરિણામ આવે, 10મામાં 50% લોકો નપાસ થાય, 4 ચોપડી ભણતા ભણતા 25% ડ્રોપઆઉટ થઈ જાય, લોકો સ્કૂલ છોડીને ઘેર જતા રહે, શાળાના પ્રવાસો થાય, ગરીબોના મેળા થાય, ખેડૂતોના નામે મેળા થાય, ગુજરાતનું દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય, નવો જન્મલો બાળક જન્મતો બાળક 25,000. આપણી જવાબદારી જે આજે બાબા સાહેબે આપેલી છે બંધારણના અધિકારને રૂએ, એનો યોગ્ય ઉપયોગ કરીને, જાહેરમાં ખોટી વાત હોય કોઈની પણ, અમારી હોય તો અમારી પણ, અને સામે હોય તો સામે કેવું પડે કે આ જૂઠા બોલાશે, ખોટા છે, આ ફેકું લોકો છે, આ પબ્લિકને બેવકૂફ બનાવે છે, આવું બોલવું પડશે, કેવું પડશે લોકોના વચમાં, જેને ખબર નથી અને જેને કેવું પડશે, ખોટા લોકો છે. બાબા સાહેબ કદાચ જન્મે દલિત હશે, હોઈ શકે, જન્મ ક્યાં લેવો તો આપણા હાથમાં છે નહીં, પરંતુ જે માણસે એ વખતે બેરિસ્ટરી કરી, આટલું બધું ભણ્યા,
જે ભણવામાં એ વખતે અતિશય કષ્ટ પડે એવું ભણીને દલિત જન્મના હિસાબે સમાજ એમને દુખી કરે, આભડછેટ રાખે, ચાનો કપ પીવા ના આપે, સુવા માટે ખાટલો ના આપે, રહેવા માટે ઘરના ભાડે આપે, એવી હાલતમાં બાબા સાહેબે દેશના કરોડો નાગરિકોને બંધારણનો એક ધર્મ અપનાવીને જે શીખ આપી છે એમાં આપણે શીખીએ કે બાબા સાહેબ જીવનમાં વધારે આગળ આવે અને ખોટા લોકો, જૂઠા લોકો, ભ્રષ્ટ લોકો જે ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે એને ચકારો મળે. એ શબ્દો સાથે આપને ખૂબ ખૂબ આવી ગરમીમાં આવ્યા છો, બધાને મારો આભાર. જય ભીમ, જય હિન્દ.